નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો કરંટ ટૉપિકમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને આજની જો વાત કરીએ તો ગઈકાલથી શનિએ બ્રહ્માંડમાં માર્ગી ભ્રમણ શરૂ કર્યું છે અને તેની જનતા જનાર્દન કુદરત રાજકારણ અને તમામ રીતે તેની અલગ અલગ અસરો જોવા મળશે અને આ તમામ વસ્તુઓ પર કેવી અસર રહેશે તેની જ આજે આપણે વાત કરવાના છે અને એ ચર્ચા માટે હાલમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એસ્ટ્રોલોજર

એટલે કે બે ઓગસ્ટ બે હજાર પંદરના રોજ સવારે અગિયાર વાગીને ત્રેવીસ મિનિટે સીધો થઈ ગયો છે સીધો એટલે કે વક્રી ભ્રમણ કરતો તો એમાંથી માર્ગી ભ્રમણની એણે શરૂઆત કરી છે શનિ જ્યારે સીધું ભ્રમણ કરે માર્ગી ભ્રમણ કરે ત્યારે તેની અસરો દેશ દુનિયા રાજકારણ કુદરત અને લોકો ઉપર કેવી હોય છે તેની આપણે ચર્ચા કરીએ મને બરાબર ખ્યાલ છે દર્શક મિત્રો કે સામાન્ય ઘટનાઓ કરતાં તમને તમારી રાશિની અંદર વધારે રસ છે માર્ક ટ્વેને કહ્યું છે કે દરેક વ્યક્તિનો મનગમતો વિષય એટલે તેને વ્યક્તિગત અને મનપસંદ વાત કરવાની વાત આવો આજે હું તમારી વાત ક્યાંક ક્યાંક છેડું અને આપને સમજાવું કે આ માર્ગી શનિનું ભ્રમણ તમારી રાશિ ઉપર કેવું અસર કરશે બ્રહ્માંડની અંદર કુલ બાર રાશિઓ આવેલી છે મેષથી મીન આ ત્રણસો સાહીઠ અંશના રાશિ ચક્રની અંદર આ મેષ રાશિના જાતકો નવેમ્બર બે હજાર શનિની અસર હેઠળ છે અને આ પનોતી તેમના માટે અતિ ખરાબ છે કારણ કે મેષ રાશિથી આ શનિનું ભ્રમણ તમારા આઠમા મૃત્યુ સ્થાનની અંદર ચાલી રહ્યું છે આથી આથી મેષ રાશિના જાતકો ચેતજો કારણ કે શનિનું આ માર્ગી ભ્રમણ તમારી સામે ઓપરેશન લાવી શકે છે ક્યારેક હરસ મસા ડાયાબિટીસ અગર તો ક્યાંક ક્યાંક તબિયતને લગતી ગરબડો આવનારા સમયની અંદર ઊભી કરી શકે છે ગભરાવાની બિલકુલ જરૂર નથી જો આપ શનિના શાસ્ત્રોક મંત્રની રોજ એક માળા કરશો તો નાના સરખા અકસ્માતમાંથી બચી શકશો આપનું આયુષ્ય લંબાઈ જશે તંદુરસ્તી જળવાઈ જશે અને આ પનોતીના તબક્કામાંથી કષ્ટદાયક તબક્કામાંથી આપને શનિ મહારાજના આશીર્વાદ મળશે અને પીડામાંથી મુક્તિ થશે આવો આપણે વાત કરીએ રાશિ નંબર બે એટલે કે વૃષભ રાશિ વૃષભ રાશિ એટલે દર્શક મિત્રો એવા જાતકો કે જેમના નામની શરૂઆત બ વ અક્ષરથી શરૂ થતી હોય વૃષભ રાશિથી આ શનિના ભ્રમણની વાત કરીએ તો દર્શક મિત્રો તમારી રાશિથી શનિનું ભ્રમણ સાતમા સ્થાનની અંદર શરૂ થઈ ગયું છે અને એ પણ માર્ગી ભ્રમણ જ શનિ જ્યારે સીધો થાય ત્યારે તમારા ઉપર તેની અસરો અવળી શરૂ થાય આ ક્રૂર ગ્રહની નિશાની એના લક્ષણો અને શાસ્ત્રોક વાત છે આ શનિ તમારા સાતમા સ્થાનની અંદર ઓક્ટોબર બે હજાર સત્તર સુધી ભ્રમણ કરશે આ પ્રલંબ સમય સુધી આપે સાચવવાનું છે આપણા જીવનસાથી વાતોથી આપણા જીવનસાથી વિવાદોથી આપણા જીવનસાથી વિસંવાદિતાઓથી આપના જીવનસાથીના કેટલાક ડિફરન્સ ઓફ ઓપિનિયનથી ખાસ સંભાળવાનું છે જો ધંધાદારી વ્યક્તિ હોવ વ્યવસાયિક વ્યક્તિ હોવ અગર તો જાહેર જીવનમાં સંકળાયેલા હોવ તો પ્રજા આપની વિરુદ્ધ થઈ શકે છે ભાગીદાર આપની સામે કોઈ ક્રાંતિકારી પગલું ઉપાડી શકે છે ભાગીદાર ક્યાંક આપને ક્યાંક આપને રંજાડી શકે છે આપને હેરાન કરી શકે છે ભાગીદારીમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે અને કદાચ કદાચ ભાગીદારી છૂટું કરવાનો વારો પણ આ સમયગાળાની અંદર આવી શકે છે એટલે આપે ઓક્ટોબર બે હજાર સત્તર સુધી ખાસ ધ્યાન રાખવાનું છે હવે રાશિચક્રની ત્રીજી રાશિની વાત કરીએ આ રાશિ એટલે મિથુન જેને અંગ્રેજીની અંદર જેમિની કહેવામાં આવે છે એટલે કે આ રાશિની અંદર ક છ ગ ગરધારી રાશક જાતકો આવતા હોય છે આ જાતકોએ ધ્યાન રાખવાનું છે ક્યાં તો ખાસ કરીને ખાસ કરીને વાત કરું તો મિથુન રાશિના જાતકોથી આ રાશિ નું ભ્રમણ એટલે કે વૃશ્ચિક રાશિમાં શનિનું ભ્રમણ તમારી રાશિથી છઠ્ઠે આવશે આ શનિ તમારા માટે શુભદાયી સમાચાર લાવશે સારા સમાચાર લાવશે કોઈ જૂનો રોગ હશે તે તમારીથી મુક્તિ મળશે નવા વૈધ મળશે કોર્ટ કચેરીના કાયદાની અંદર આપની જીત થશે એમાં કોઈ શક અને શંકા નથી આ શનિ એટલે કે શનિનું ગઈકાલથી શરૂ થયેલું માર્ગી ભ્રમણ મિથુન રાશિના જાતકો તમારા માટે ખૂબ જ શુભ સંદેશ શુભ સંકેત અને હર્ષોલ્લાસથી ભરેલું છે માટે આનંદજો ખૂબ જલસા કરજો લેર કરજો મારા તરફથી તમને અભિનંદન રાશિ ચક્રની ચોથી રાશિની વાત કરું તો કર્ક રાશિ મિત્રો કર્ક રાશિ એટલે કે એવા જાતકો કે જેમાં ડરધારી જાતકો આવે છે તમારી રાશિથી ગઈકાલથી શનિનું માર્ગી ભ્રમણ સંતાન સ્થાનથી અર્થાત પાંચમા સ્થાનની અંદર શરૂ થઈ ગયું છે અલબત્ત ગુરુની તમારા પર કૃપા દ્રષ્ટિ જુલાઈથી શરૂ થઈ ગઈ છે પરંતુ કર્ક રાશિના જાતકોએ ખાસ ચેતવાનું છે સંતાન તરફથી ક્યાંક ક્યાંક કોઈ માઠા સમાચાર મળે સંતાનની પ્રગતિ અટકવાના સમાચાર મળી શકે છે સંતાનની નિષ્ફળતાના સમાચાર મળી શકે છે ખાસ કરીને શેરબજારની અંદર ધ્યાન રાખજો અન્યથા ગયા કા તમે ગયા કામશે એ સમજી લેજો શેર બજારની અંદર દરેકે દરેક રોકાણ આપ ધ્યાનપૂર્વક કરજો અન્યથા સટ્ટો શેરબજાર સંતાન પ્રણય પ્રેમ આ બધી બાબતોની અંદર આવનારા શનિની અંદર ઓક્ટોબર બે હજાર સત્તર સુધી ક્યાંક ને ક્યાંક આપને નુકસાન થઈ શકે છે જી પંકજભાઈ ચોક્કસ આપણે ખૂબ જ સરસ વાત કરી કે દરેક વ્યક્તિને પોતાના ભવિષ્ય જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ રહેતો હોય છે પરંતુ સાથે સાથે આપણે દેશ અને દુનિયાનું જાણવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે આપણે જણાવ્યું તે પ્રમાણે કે શનિ માર્ગી ભ્રમણ શનિએ માર્ગી ભ્રમણ શરૂ કર્યું છે ત્યારે ચોક્કસ એ પૂછવાનું મન થાય કે એમાં માર્ગી ભ્રમણના લીધે રાજકારણમાં શું ફેરફાર આવશે કોઈ મહત્ત્વના નિર્ણય આવી શકે એમ છે રાજકારણમાં કઈ રીતના અસર રહેશે તેની ધ્વનિબેન અને દર્શક મિત્રો રાજકારણની જો વાત કરું આપની સમક્ષ તો રાજકારણના ફલક ઉપર બે વિભાગ મારી સામે તરવરે છે તરી આવે છે એક છે કેન્દ્ર સરકાર અને બીજી છે વાત ગુજરાત સરકાર કારણ કે આ પ્રોગ્રામ ગુજરાતની અંદર ગુજરાત ન્યૂઝ નામની જીટીપીએલ નામની પ્રતિષ્ઠિત સંસ્થા સાથે થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની વાત કરવી ખૂબ જ જરૂરી છે કેન્દ્રની વાત કરવી ખૂબ જ જરૂરી છે જો કેન્દ્રના વિષયને ધ્વનિબહેન આપણે છેડીએ તો કેન્દ્રની અંદર મારી સામે બે ચહેરા નજર સમક્ષ તરવળે છે એક આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમનું વતન વડનગર અને જેમનું રાજ્ય ગુજરાત છે એમને આપણે સો સો સલામ મારીએ છીએ તુલા લગ્નના આ જાતક નરેન્દ્ર મોદીનો જન્મ પણ વૃશ્ચિક રાશિની અંદર થયેલો છે અને તુલા લગ્નની અંદર થયેલો છે અને સત્તરમી સપ્ટેમ્બર એટલે કન્યાના સૂર્યની અંદર થયેલો છે મારી દ્રષ્ટિએ એમનો ખરાબ સમય નીકળી ગયો છે બાકી બધું લોજિક છે કે પાર્લામેન્ટ ચાલે એટલે ધાંધર ધમાલ થાય એ કંઈ નવી વાત નથી મોંઘવારી ઘટે કે વધે એ કોઈ નવી વાત નથી કુદરતી આપત્તિઓ એ કે વડાપ્રધાનના હાથની અંદર હોતી નથી આમ છતાં પણ નરેન્દ્ર મોદી માટે આવનારો સમય ગઈકાલથી હવે લગભગ જ્યાં સુધી પાછો શનિ વકરી નહીં થાય માર્ચ બે હજાર સોળ સુધી ત્યાં સુધી જે એમની સાથે જે કંઈ વિવાદો સર્જાઈ રહ્યા છે એનું સમન થશે એમને સારા સમાચાર મળશે પાર્લામેન્ટની અંદર સપોર્ટ મળશે મોંઘવારી ઘટશે પેટ્રોલના ભાવ ઘટશે અને ક્યાંક ક્યાંક એવા સમાચાર નરેન્દ્ર મોદી સાહેબ માટે હશે કે જ્યાં તમને યશ અને પ્રતિષ્ઠા મળશે અને એક સફળ વડાપ્રધાન આજ નહીં કાલ નહીં વૃશ્ચિકનો શનિ નહીં પણ મારી તમને આ પ્રોગ્રામની અંદર ગેરંટી છે કે બે હજાર ઓગણીસ સુધી શ્રી મોદી સાહેબ આપની સમક્ષ આપણી સાથે આ દેશ સાથે છે એમાં કોઈ શંકા નથી બીજું એવું વાત મારી સમક્ષ મોદી નામના વ્યક્તિની જ આવે છે પણ એનું નામ લલિત મોદી છે ખૂબ જ ખરડાઈ ગયા છે ખૂબ જ ચર્ચાઈ ગયા છે ખૂબ જ વિવાદોમાં આવી ગયા છે લલિત મોદી કે જેમનું લગ્ન જે છે વૃશ્ચિક લગ્ન છે એમનો મેષનો ચંદ્ર છે અને વૃશ્ચિકનો શનિ છે કારણ કે ત્રેવીસમી નવેમ્બર ઓગણીસો ના રોજ લલિત મોદીનો જન્મ થયેલો છે અત્યારે હાલ એવા જાતકો ખૂબ જ તકલીફમાં છે કે જેમનો જન્મ પંદરમી નવેમ્બરથી પંદરમી ડિસેમ્બર વચ્ચે થયેલો હોય કારણ કે આવા જાતકો મૂળભૂત રીતે મૂળ સૂર્ય વૃશ્ચિકના સૂર્યની અસર હેઠળ આવે છે અને આ વૃશ્ચિકના સૂર્ય ઉપર નવેમ્બર બે હજાર ચૌદથી વૃશ્ચિકના શનિનું ભ્રમણ ચાલુ છે એટલે એક વાત નક્કી છે કે લલિત મોદી મેષનો ચંદ્ર હોવાના કારણે પનોતીમાં તો છે જ અને પનોતી અતિ ખરાબ છે ઉપરાંત સૂર્ય ઉપર શનિનું ભ્રમણ ચાલી રહ્યું છે એટલે લલિત મોદી નો ચંદ્ર અને સૂર્ય બંને ખરડાઈ ગયા છે વિવાદમાં આવી ગયા છે આવનારા સમયની અંદર એટલે કે ગઈકાલથી જ્યારથી શનિ માર્ગી થયો છે ત્યારથી ધોનીબેન એક વાત નક્કી છે કે લલિત મોદીને આવનારા સમયની અંદર કંઈક સજા નુકસાન પ્રતિષ્ઠાની હાનિ થઈ શકે એમાં કોઈ શક નથી વાત કરીએ ગુજરાત સરકારની તો ગુજરાત સરકારની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર હું નામ લીધા વિના વાત કરું તો ખાસ કરીને આનંદીબેનની વાત કરું તો ખૂબ જ સારો સારો વહીવટ ચલાવી રહ્યા છે ખૂબ જ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે પણ સાથે સાથે એમને પણ ચેતવાની એટલા માટે જરૂરી છે કે પંદરમી નવેમ્બરથી પંદરમી ડિસેમ્બર વચ્ચે એમનો જન્મદિવસ આવે છે એવું મને પૂર્ણપણે યાદ છે અને અત્યારે હાલ કેટલાક આંદોલનો છેડાઈ રહ્યા છે વરસાદ માઝા મૂકી રહ્યો છે ત્યારે આ આંદોલનથી ખાસ છે કારણ કે જ્યારે જ્યારે રાશિની અંદર જ્યારે ગ્રહ નો પ્રવેશ થયો છે ત્યારે ધ્વનિબેન મિત્રો એક વાત નક્કી છે કે જ્યારે રાહુ વૃશ્ચિક રાશિની અંદર હતો ત્યારે નવનિર્માણનું આંદોલન છેડાયેલું એટલે ખાસ કરીને આંદોલનને દબાવી દેવાની જરૂર છે આંદોલન કાર્યો સાથે સમજોતો કરવાથી રાજ્યનું સંચાલન રાજ્ય સરકાર વ્યવસ્થિત ચાલશે બેસ્ટ લખતું આનંદીબેન જી બિલકુલ તો આ આપણે વાત કરી કે રાજકારણમાં શું ફેરફાર થશે અને પર્ટીક્યુલર અમુક વ્યક્તિઓ પર આની કેવી અસર રહેશે પરંતુ આગળની રાશિમાં પણ શું ફેરફાર થશે કઈ તે જે તે તે રાશિના કેવી અસર થશે પણ આપણે જાણવા આપણે આગળની ચાર રાશિઓની વાત કરીએ આગળની ચાર રાશિઓ એટલે કે સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક જી સિંહ રાશિના જાતકોથી વૃશ્ચિક રાશિનો શનિ ચોથા સુખ સ્થાનની અંદર હૃદયસ્થાનની અંદર ભ્રમણ કરી રહ્યો છે હવે જ્યારે માર્ગી ભ્રમણ કરશે ત્યારે નેચરલી ભલે સિંહ રાશિના જાતકો બારમા ગુરુના ભ્રમણમાંથી ચૌદ જુલાઈએ મુક્ત થયા છે ગુરુની એમના ઉપર શુભ અસરો છે પણ શનિ નામના ક્રૂર ગ્રહની અસરો વિપરીત છે એમાં કોઈ શંકા મને લાગતી નથી ચોથું હૃદયસ્થાન છે એટલે સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વૃશ્ચિક રાશિનો શનિ તમારી રાશિ ઉપર દસમી દ્રષ્ટિથી જોઈ રહ્યો છે દ્રષ્ટિ કરી રહ્યો છે આથી આપે આપની યશ માન પ્રતિષ્ઠાનું ખાસ ધ્યાન રાખવા જેવું છે હૃદયના ઓપરેશન બીપીનું ઊંચું થવું નીચું થવું લો બીપી હાઈ બીપી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ સુગર જો મકાનનો કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો હમણાં એકાદ વર્ષ શાંતિ રાખજો માતાની તબિયતની ખાસ ધ્યાન રાખજો એવી મારી તમને નમ્ર વિનંતી છે એટલે કે સિંહ રાશિના જાતકો માટે માર્ગી શનિનું ભ્રમણ શુભ ગણી શકાય નહીં કન્યા રાશિની વાત કરું તો કન્યા રાશિ માટે આ શનિ જ્યારથી દાખલ થયો છે નવેમ્બર બે હજાર ચૌદથી પ્રવેશ કર્યો છે ત્યારથી કન્યા રાશિના જાતકો માટે કંઈ ને કંઈ શુભ અસરો લાવી રહ્યો છે એટલે કે બે હજાર સત્તર સુધી આ શનિ તન મન ધનથી ખાસ કરીને જે લોકો પઠણ અક્ષરધારી જાતકો છે એટલે કે કન્યા રાશિના જાતકો છે એમના માટે આ શનિ શુભ સંકેત લાવશે એવો મને કોઈ જ દીઘા જણાતી નથી કોઈ દ્વિધા જણાતી નથી કોઈ શંકા નથી તમારા માટે રાહોડ પ્રયોગ કન્યા વાળા આગળ વધો ગુરુના બારમા પ્રમાણથી ચિંતા કરતા નહીં શનિની તમારા પર શુભ આશીષ છે પૂર્ણ આશીર્વાદ છે એટલે જલસા કરજો તુલા રાશિની વાત કરું તુલા રાશિના જાતકો એટલે કે રથ અક્ષરધારી જાતકો તમારે શનિની પનોતી ચાલી રહી છે અને આ ઉતરતી પનોતી છે એટલે અત્યારે હાલ તો ક્યાંક ક્યાંક આપને કષ્ટ આપશે પીડા આપશે તકલીફ આપશે પરંતુ પરંતુ આવનારા સમયમાં ખાસ કરીને માર્ચ બે હજાર સોળ પછી કે જ્યારે જુલાઈથી તમારી ફેવરમાં ગુરુ તો ચાલી જ રહ્યો છે જેને આપણે સિંહ રાશિનો ગુરુ કહીએ છીએ જે લાભ સ્થાનની અંદર ચાલી રહ્યો છે પરંતુ આ શનિનું ભ્રમણ ઉત્તરથી પનોતીનું ભ્રમણ છે જે આપને લાભ આપશે પરંતુ માર્ચ બે હજાર સોળ પછી આ લાભ આપશે જ્યારે રાહુ બદલાશે એ પણ આપની ફેવર કરશે એટલે તુલા રાશિના જાતકો આવનારો સમય બે હજાર સોળ માર્ચ બે હજાર સોળ પછી તમને તન મન ધનથી શાંતિ બક્ષશે એમાં કોઈ જ મને શંકા જેવું લાગતું નથી ખૂબ જ આગળ વધજો તમારા માટે સારો સમય આવી રહ્યો છે વૃશ્ચિક રાશિની વાત કરું આઠમી રાશિની બ્રહ્માંડની વાત કરું બ્રહ્માંડની આઠમી રાશિની અંદર ન ય અક્ષરધારી જાતકોનો સમાવેશ થાય છે તો ખાસ ધ્યાન રાખજો બહુ જ તમારા માટે કષ્ટદાયી સમય આવી રહ્યો છે મને કોઈ તકલીફ નથી તમને દુખી કરવામાં મને કોઈ આનંદ નથી તમને દુખી કરવામાં આમ છતાં પણ ચેતતા નર સદા સુખી એ સૂત્રના અનુસંધાનમાં વાત કરું તો બી વોચફુલ એન્ડ વિજિલેન્ટ ખાસ કરીને ઋષિક રાશિના જાતકો નય અક્ષરદારી જાતકો કારણ કે આ શનિનું ભ્રમણ તમારી રાશિ ઉપરથી થઈ રહ્યું છે થશે શું કે રાશિ એટલે કે ચંદ્ર ચંદ્ર એટલે કે મન અને જ્યારે મન ઉપરથી શનિનું ભ્રમણ થાય ત્યારે નિરાશા આવે માનસિક તાણ આવે અનિંદ્રા આવે અને કેટલા કષ્ટ પીડા તકલીફો શારીરિક માનસિક આર્થિક આ બધી તકલીફોનો સામનો કરવા માટે તૈયાર રહેજો ચિંતા કરતા નહીં આના માટે અંતમાં હું આપને ઉપાય પણ બતાવીશ પરંતુ આવનારો સમયમાં ખાસ લેજો એવી મારી આપને નમ્ર વિનંતી છે જી બિલકુલ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શનિના માર્ગી ભ્રમણની અને તેની કેવી કેવી અસરો રહેશે જે તે રાશિના જાતકો ઉપર આપણે એ પણ જાણ્યું કે રાજકારણમાં તેની કેવી અસર રહેશે પરંતુ હવે હું એ પણ જાણવા માંગીશ કે શેર બજારમાં આની કેવી રીતના અસર રહેશે ને જે પ્રમાણે હાલમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે તો આગામી સમય કેવો રહેશે દર્શક મિત્રો ને ધોનીબેન શેર બજાર અને સોનું બંને કુંભ રાશિની અસર હેઠળ આવે છે હવે ખાસ તો કદાચ શેર બજાર વિશે કંઈક બોલી છે શ્વાસ ફૂલવા લાગશે અને એમને નહીં ગમે મારી વાત પરંતુ મારું સંશોધન અને ગ્રહોનો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે ગોચરમાં ભ્રમણ કરી રહેલા ગુરુ પર ગોચરમાં ભ્રમણ કરી રહેલો શનિ દ્રષ્ટિ કરે ત્યારે શેર બજારને કેટલી ખાની પહોંચી છે અત્યારે હાલ સિંહ રાશિની અંદર ગુરુરાનું ભ્રમણ ચાલી રહ્યું છે અને ગઈકાલથી શનિએ અગિયાર ત્રેવીસ મિનિટે પોતાનું માર્ગી ભ્રમણ વૃશ્ચિક રાશિની અંદર કર્યું છે જો તમે વૃશ્ચિક રાશિથી સિંહ રાશિ ગણો તો દસમી આવે અને આ દસમી શનિની દ્રષ્ટમી કુરદ્રષ્ટિ દ્વારા ગુરુ ઉપર કેટલીક અશુભ અસરો આવશે અને ગુરુ બજાર એ ગુરુ એ શેર બજારનો કારક છે ગુરુ એ કુબેર ભંડારી છે ગુરુ એ અર્થતંત્ર સાથે સંકળાયેલો છે ગુરુ એક્સપાન્શન વિસ્તૃતિકરણનો કારક છે એટલે શેર બજાર ક્યાંક શેર બજાર ક્યાંક કરમાઈ જશે શેર બજાર ક્યાંક ઓટની જેમ સંકોચાઈ જશે એટલા માટે હું આપને શેર બજારમાં જે જે દર્શકો મિત્રો મને જોઈ રહ્યા અમને ખાસ વિનંતી કરું છું કે આવનારો સમય શેર બજાર માટે સારો નથી અને એમાં ખાસ કરીને જે સ્ક્રીપ્ટના નામ અ લ ઈ અક્ષરથી શરૂ થતા હોય જે સ્ક્રિપ્ટના નામ ખાસ કરીને મટ અક્ષરથી શરૂ થતા હોય જે સ્ક્રિપ્ટના નામ ન ય અક્ષરથી શરૂ થતા હોય એવી સ્ક્રિપ્ટ લેતા પહેલાં હજાર વાર વિચાર કરજો મને લાગે છે કે શેર બજાર વોલેટાઇલ થશે એટલું બધું ક્યાંક ક્યાંક ડાઉન જશે કે તમે પણ ડાઉન જતા રહેશો તમે પણ ક્યાંક નિષ્ફળતાની ખાઈમાં ઘરતામાં ધકેલાઈ જશો એટલે ધ્યાન રાખજો સોનું સોનાની વાત કરીએ તો ગોલ્ડ ગોલ્ડ એટલે કે ચમકતી ધાતુ પીળી ધાતુ આમ તો સિંહ રાશિની અંદર ગુરુનો પ્રવેશ થઈ ગયો છે સિંહ રાશિ સૂર્યની રાશિ છે સૂર્યનો રંગ પીળો છે કેસરી છે એટલે સોનું અધર આવવું જોઈએ એવી ધારણા છે પરંતુ આ ક્યારે અધર આવશે તમને સમજાવી દઉં જ્યારે ડિસેમ્બરમાં જયેષ્ઠા નક્ષત્રની અંદર શનિનો પ્રવેશ થશે અને એની અસરોની શરૂઆત ઓક્ટોબરની પંદર પછી શરૂ થઈ જશે એટલે ઓક્ટોબર પંદર સુધી સોનાના ભાવ ક્યાંક ક્યાંક ઓછા થતા જશે સોનાની અંદર ક્યાંક મંદી જેવું વાતાવરણ જશે ભાવ ઘટતા જશે એટલે સોનું જો તમારે રોકાણ તરીકે ખરીદવું હોય તો પંદરમી ઓક્ટોબર સુધી ખરીદી લેજો ત્યારબાદ સોનું અપ જશે ઉપર જશે અને રોકાણ કરી આપને આપણે માફક આવશે

આ જાતકોની રાશિથી શનિનું ભ્રમણ ગઈકાલથી માર્ગી ભ્રમણ રાશિથી બારમે શરૂ થઈ ગયું છે અને સીધું ભ્રમણ છે ધન રાશિના જાતકો એટલા માટે ગભરાવાની જરૂર નથી કારણ કે ગુરુ ચૌદ તારીખ ચૌદ જુલાઈથી એમની ફેવર કરી જ રહ્યું છે અને ધન રાશિના જાતકો માટે શનિની આ પનોતી નુકસાનકારક નથી એવું અંગતપણે મારા સંશોધન મુજબ માનું છું એટલે કે ધન રાશિના જાતકોએ કોઈપણ જગ્યાએ ગભરાવાની જરૂર નથી જરા લેશ માત્ર પણ ગભરાવાની જરૂર નથી આગળ વધો ફતે છે આગે તનબંધનથી મારી તમને શુભેચ્છાઓ છે ઓલ ધ બેસ્ટ મકર રાશિની વાત કરું તો મકર રાશિના જાતકો એટલે ખ અક્ષરધારી જાતકો ખાસ કરીને આ જાતકો માટે ગુરુનું ભ્રમણ વિપરીત ગયું છે પરંતુ જે શનિનું ભ્રમણ છે લાભ સ્થાનની અંદર નવેમ્બર બે હજાર ચૌદથી ચાલી રહ્યું છે અને પાછું માર્ગી થઈ રહ્યું છે એટલે શનિનું જે આ ભ્રમણ છે મકર રાશિના જાતકો માટે શુભ સમાચાર શુભ સંકેત લાવનારું બનશે એમાં મને લેશ માત્ર પણ શક નથી કુંભ રાશિની વાત કરું તો ઘસ અસ અક્ષરધારી જાતકોની વાત કરું છું તો આ રાશિના જાતકો માટે શનિનું વૃશ્ચિક રાશિનું માર્ગી ભ્રમણ ગઈકાલથી દસમા સ્થાનની અંદર સીધું ચાલી રહ્યું છે એટલે તમને ધંધા વ્યવસાયની અંદર ક્યાંક ક્યાંક મૂંઝવણું મૂકી શકે મુશ્કેલીમાં મૂકી શકે કન્ફ્યુઝન ગૂંચની અંદર મૂકી શકે પરંતુ આ ગૂંચ કંઈ લાંબી ચાલશે નહીં તકલીફો લાંબી ચાલશે નહીં કારણ કે ગુરુનું ભ્રમણ તમારા માટે ફળદાયી છે લાભદાયી છે અને કંઈક શુભ સંકેત આપનારું છે એટલે આ ભ્રમણ ખાસ કરીને નવેમ્બર બે હજાર પંદરથી અગર તો વધારે કહું તો માર્ચ બે હજાર સોળથી તમારા માટે ધંધામાં કંઈ રાહત આપનારું બનશે ચિંતા કરવાની જરૂર નથી મીન રાશિના જાતકોની વાત કરું તો તમારા ભાગ્યસ્થાનની અંદર વૃશ્ચિક રાશિના શનિનું ભ્રમણ ચાલે છે અને ગઈકાલથી માર્ગી થઈ ગયું છે પરંતુ ગુરુનું ભ્રમણ વિપરીત છે કંઈક વિવાદાસ્પદ છે ગુરુના બંધનમાં તમે છો શનિનું ભ્રમણ ભાગ્યસ્થાનમાં ચાલે છે શનિ મંદગ્રહ છે ગુરુનું ભ્રમણ વિપરીત ચાલી રહ્યું છે એટલે આવનારો સમય મીન રાશિના જાતકો ખૂબ જ ચેતીને ચાલજો સંભાળીને ચાલજો ક્યાંક ક્યાંક નાનો સરખો અકસ્માત થઈ શકે છે ક્યાંક ક્યાંક વૃદ્ધિની અંદર અટકાવ વિલંબનો અહેસાસ અનુભવ તમને થશે ચિંતા કરશો નહીં શનિ પોતાનું કામ કરવા દો તમે તમારું કામ કરજો શનિ કર્મનો કારક છે કસોટીનો કારક છે માટે જો તમે કર્મ સારા કરશો તો તમારી કસોટીમાં પણ તમે સફળ થશો એવી મારી તમને સલાહ છે સૂચન છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જી તો દર્શક મિત્રો આપણે પંકજભાઈ પાસેથી જાણ્યું કે કઈ રાશિના જાતકો પર કેટલી અસર રહેશે અને તે તમામ વસ્તુ આપણે ડિટેલમાં જાણી પરંતુ કેટલીક રાશિના જાતકો પર તેની થોડીક વધારે અસર રહેશે કેટલાક પર થોડીક ઓછી અસર રહેશે પરંતુ આપણે વાત કરી હતી તે પ્રમાણે કે પંકજભાઈ આપને ઉપાય પણ જણાવવાના હતા કે જેનાથી બચી શકાય તેની અસર ઓછી પડે તો તેવા કયા ઉપાયો છે ઉપાયોમાં ધ્વનિબહેન અને દર્શક મિત્રો એક શાસ્ત્રોક મંત્ર છે હિમ નીલાંજન સમાભાસ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંભુતમ તમ નમામી શનિશ્ચરમ અગર તો ઓમ શમ શનિશ્ચરાય નમ આ બંને મંત્રોની માળા શ્રાવણ મહિનાની અંદર શિવલિંગ સમક્ષ બેસી બિલીપત્ર ચઢાવી અને કરવામાં આવે તો તમને શુભદાયી ફળદાયી શનિ મહારાજ બનશે એવું મારું અંગતપણે માનવું છે ઉપરાંત શ્રાવણ મહિનાની અંદર અગર તો ઘરે બારે માસ શિવલિંગની સમક્ષ અગર તો મંદિરે જઈને શિવલિંગની સમક્ષ જો લઘુરૂદ્રી કરવામાં આવે અગર મહામૃત્યુ જે જાપના એકસો આઠ મંત્ર બોલવામાં આવે અગર તો ઓમ નમઃ શિવાય એક હજાર આઠ વાર બોલવામાં આવે અને બિલીપત્ર ચડાવવામાં આવે તો શિવ એ શનિના દેવ છે અને શિવની સમક્ષ શનિની જાપ માળા મંત્ર કરવાથી શનિની કષ્ટ પીડા દુઃખ વિલંબ જે પણ તકલીફો આપને હોય પનોતી હોય આપણે તેમાંથી મુક્તિ મળે છે ચોક્કસ મળે છે શ્રદ્ધાપૂર્વક કરજો વિશ્વાસથી કરજો શનિના દરેકે દરેક કષ્ટ અને પીડામાંથી આપને મુક્તિ મળશે એવું અંગતપણે માનું છું જી બિલકુલ તો દર્શક મિત્રો ગઈકાલથી બ્રહ્માંડમાં શનિએ માર્ગી ભ્રમણ શરૂ કર્યું છે અને તેની કેવી અસરો રહેશે તે તમામ બાબતો આજે આપણે જાણીએ તમામ વિષય સમજાવ્યું જાણીતા એસ્ટ્રોલોજર પંકજભાઈ પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અહીંયા અને અમારી સાથે ઘણી બધી ચર્ચા કરી નમસ્કાર દર્શક મિત્રો થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર